સમાચારમાં આગળ વાત કરશું. કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા છે. રાજ ગામે કાર્યકર્તાઓની જનસભા પણ યોજાઈ હતી. તો આ જાહેર સભામાં કેસરીસિંહે કેસરિયો ધારણ કર્યો છે. ટિકિટ ના આપવાથી ભાજપથી નારાજ તેઓ હતા તે પણ સામે આવ્યું છે. તો આમ વાત કરી કે સામાન્ય મન દુઃખના કારણે આપમાં ગયા છે તે અંગે હાલ માહિતી મળી છે. તો આમ વાત કરવામાં આવે કે જાહેર સભામાં કેસરીસિંહે કેસરિયો ધારણ કર્યો છે. તે પ્રમાણે વાત કરવામાં આવે કે સામાન્ય મન દુઃખના કારણે આપમાં તેઓ ગયા હતા. તો ટિકિટ ના આપવાથી તેઓ ભાજપથી નારાજ જોવા મળ્યા છે. આમ સામાન્ય મન દુઃખ થવાના કારણે હવે તેઓ આપમાં ગયા છે. હાલ વાત કરવામાં આવે કે કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા છે તે અંગે હાલ મહત્વના સમાચાર મળ્યા છે. તે પ્રમાણે ત્રાજ ગામે કાર્યકર્તાઓની જનસભા પણ યોજવામાં આવી હતી, જેમાં જનસભામાં કેસરીસિંહે વાત કરવામાં આવે કે તેઓએ સામાન્ય મન દુઃખના કારણે આપમાં ગયા હોય તે અંગે હાલ માહિતી મળી છે. આમ કાર્યકર્તાઓની જનસભા યોજાઈ હતી. જાહેર જનસભામાં કેસરીસિંહે કેસરિયો ધારણ કર્યો હતો. ટિકિટ ના આપવાથી ભાજપથી તેઓ નારાજ હતા તે અંગે પણ માહિતી મળી છે. અમે પણ બધા એક થઈ અને કલ્પેશભાઈને જે પાર્ટીએ ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ, એ કમર અમે ગાંધીનગર મોકલીશું. પણ બે કાલે જે બનાવ બન્યો એ બનાવની જો એક વાત કરું તો એમનું ટીવીની અંદર ચેનલની અંદર નામ ચાલુ થયું, કલ્પેશભાઈ પરમાર ભલાડા માતર વિધાનસભા ધારાસભ્ય તરીકે એમની ટિકિટ જાહેર થઈ. ટિકિટ જાહેર થયા પછી મેં એમનો લોકસંપર્ક ફોનથી કર્યો કે ભાઈ કલ્પેશભાઈ તમને ટિકિટ મળી, પણ એમને ત્રણ ત્રણ ફોન કરવા છતાંય એમને મારો ફોન રિસીવ ના કર્યો. એ કંઈક ટિકિટ મળ્યા પછી આવનારના અનેકના ફોનો આવતા હોય એટલે મારી જોડે સંપર્કમાં વાત ના કરી પણ શક્યા. એટલે આ એક મંદુક નાનું મોટું હતું, એના લીધે થઈ મેં આપનો કેસ પહેર્યો હતો. પણ આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચોક્કસપણે કહી શકું છું કે 2022 માતરથી ચૂંટાયેલું કમર ગાંધીનગર ચોક્કસપણે જશે એવી કોઈ શંકાને સ્થાન નથી. અને જંગી બહુમતીથી અમે દરેક કાર્યકર્તાઓ સાથે રહી દરેક ગામની અંદર 8 વર્ષના જે મારા વિધાનસભાના ધારાસભ્ય ટર્મની અંદર જે કંઈક કામગીરી અમે કરેલી છે એની પણ અમે એક પત્રિકા તૈયાર કરી છે. અને ગામે ગામ છેવાડાના માનવી સુધી સરકારશ્રીની અનેક વિવિધ યોજનાઓના કામોની પત્રિકા પહોંચાડીશું અને જંગી બહુમતીથી કલ્પેશભાઈનો વિજય બનાવીશું. અમે પણ